વિદ્યાર્થી મિત્રો, હું કુશિક સર, સારા શિક્ષકો દ્વારા વાપરીમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 સાયન્સના કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 11 પી વિભાગના તત્વોના એમસીક્યુ કેવી રીતે ટેક્સ્ટબુકમાં પૂછાય તેના વિશેની ચર્ચા કરવાની છે. દોસ્તો, આ ચેપ્ટર 11માં અને 12માં બે રીતે ભાગ પડેલા હોય છે. તો દોસ્તો, પી વિભાગ એટલે શું એવો શબ્દ આપણે સમજીએ તો આપણે જાણીએ છીએ આવક કોષ્ટક. આવક પુસ્તકમાં દોસ્તો આ ડાબી બાજુનો ભાગ છે જેને આપણે એસ વિભાગ કહીએ છીએ, જમણી બાજુનો જે ભાગ છે એને પી વિભાગ કહીએ છીએ. આ બેની વચ્ચે જે હોય છે એ ડી વિભાગ, ડી વિભાગની નીચે જે હોય છે તે એફ વિભાગ. આ રીતે આવક પુસ્તકનું વર્ગીકરણ થાય છે ચાર ભાગમાં, એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. જ્યારે આવક પુસ્તકમાં ડી વિભાગ, એસ અને ડી વિભાગની વચ્ચે હાઇડ્રોજનનું સ્થાન હોય છે. દોસ્તો, એસ વિભાગ એટલે ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં જતો હોય, છેલ્લો ઇલેક્ટ્રોન. પી વિભાગ એટલે ઇલેક્ટ્રોન છેલ્લે પી કક્ષકમાં જતો હોય, એટલે ડી વિભાગમાં શું થાય, ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જતો હોય અને એફ વિભાગમાં ઇલેક્ટ્રોન દોસ્તો એફ કક્ષકની અંદર જતો હોય છે. તો દોસ્તો, અત્યારે આપણે આ ચેપ્ટરની અંદર પી વિભાગના તત્વોની વાત કરવાની છે. આધુનિક આવક પુસ્તક પ્રમાણે એસ વિભાગમાં બે સમૂહ હોય છે, પહેલો અને બીજો સમૂહ. જ્યારે અહીંયા 13, 14, 15, 16, 17 અને 18, જ્યારે 3 થી 10, 3 થી 12 નંબરના સમૂહ જે હોય છે બી વિભાગમાં હોય છે. તો દોસ્તો, અત્યારે આપણે બી વિભાગના તત્વોની અંદર સમૂહ 13 અને સમૂહ 14 વિશેની વાત કરવાની છે, બરાબર. દોસ્તો, આપણે ઓલરેડી ત્રીજા ચેપ્ટરની અંદર ઇલેક્ટ્રોન રચના સમજી ગયા હતા. તો પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP1 થી NH2NP6 હિલિયમને છોડીને NH2NP1 થી NH2NP6 હતી, કોને છોડીને, હિલિયમને છોડીને. તો આપણે દોસ્તો 13મો અને 14મો સમૂહ જો કરવાનો હોય તો 13મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP1 અને 14મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP2 થશે. તો આપણે 11મા ધોરણમાં દોસ્તો આ બે સમૂહ વિશે વાત કરવાની છે, 13મો સમૂહ અને 14મો સમૂહ. 12મા ધોરણની અંદર 15, 16, 17 અને 18 સમૂહ વિશે ભણવાનું આવશે. તો દોસ્તો, પહેલો એમસીક્યુ જોઈએ કે 13મા સમૂહની સંયોજક કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ, NH2NP1, અને 14મા સમૂહની કઈ, NH2NP2, બરાબર. દોસ્તો ખ્યાલ રહેશે. તો હવે આપણે દોસ્તો એક એક સમૂહ સમજતા જઈએ. તો પહેલા 13મા સમૂહ વિશેની વાત કરીએ. તો 13મા સમૂહની અંદર આપણે દોસ્તો એનો પહેલા પરમાણુ ક્રમાંક પેઢી લઈએ તો 13મા સમૂહની શરૂઆત ક્યાંથી થાય, તો દોસ્તો બોરોનથી થાય. બોરોનનો પરમાણુ ક્રમાંક 5, પછી એમાં તમે 8 ઉમેરો એટલે 13, પછી 13માં તમારે 18 ઉમેરવાના, 18 ઉમેરો એટલે કેટલો આવે, 31, એમાં પાછા 18 ઉમેરો એટલે કેટલો આવે, 33, અને એમાં પાછા 18 ઉમેરો એટલે કેટલો આવે, 81, એમાં પાછા 32 ઉમેરો એટલે આવે 113. 13મા તત્વ બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને આ NH એટલે કહેવાય નેમોનિયમ, જે અત્યારે સુધાર્યું આધુનિક આવક પુસ્તકનું તત્વ છે. 100 નંબર પછીનું તત્વ NH જેનું નામ છે નેમોનિયમ. ફરીથી તત્વના નામ બોલું છું, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને નેમોનિયમ, બરાબર. ઓકે, આ દોસ્તો રેડિયોક્ટિવ તત્વ છે, એટલે એ રેડિયોક્ટિવિટી કેન્દ્ર સાથે સંકળાયેલો ગુણધર્મ છે જે ઇલેક્ટ્રોન રચના પર આધારિત નથી. માટે આપણે જે પણ ટોપિકની ચર્ચા કરીશું એ બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ વિશેની વાત કરીશું. ઓકે દોસ્તો, તો અહીંયા પહેલા ઇલેક્ટ્રોન રચના સમજી લઈએ. તો ઇલેક્ટ્રોન રચના શું થાય, હિલિયમ 2s2 2p1, પછી શું થાય, એલ્યુમિનિયમ નિયોન 3s2 3p1, પછી ગેલિયમ શું થાય દોસ્તો, આર્ગોન 4s2 4p1, પછી આપણે જાણીએ છીએ પ્રમાણે ક્રિપ્ટોન 5s2 5p1, પછી શું થાય દોસ્તો, ઝેનોન 6s2 6p1, અને અહીં જો ઇલેક્ટ્રોન રચના લખીએ તો રેડોન 7s2 7p1. હવે દોસ્તો, જ્યાં 13 નંબર પછી તો તમને એક જ દિશા આવે ત્યાંથી ડી કક્ષક આવવા માટે 3d10, 4d10, અહીંયા થશે 4f14, 5d10, અહીંયા થશે શું, 5f14, 6d10. તો દોસ્તો અહીંયાથી તમને કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક
અને તેની ઇલેક્ટ્રોન રચના એનસીપીના સ્વરૂપમાં પૂછાય એટલે ઇલેક્ટ્રોન રચના આપણને આવડતી હોવી જોઈએ. બરાબર, ઓકે. તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય દોસ્તો? તો એનએસ ટુ એનપી વન બારની સંયોજક કક્ષક જે છે તેની અંદર બે ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં છે અને એક ઇલેક્ટ્રોન બી કક્ષકમાં છે. આટલું ખ્યાલ રહેશે દોસ્તો? ઓકે. હવે દોસ્તો આ બોરોન જે છે એ અધાતુ છે અને એલ્યુમિનિયમ એ દોસ્તો સંપૂર્ણ ધાતુ છે. જ્યારે આ ગેલિયમ જે છે એ દોસ્તો ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં જોવા મળે. દોસ્તો આ છે ધાતુ પણ પ્રવાહી અવસ્થામાં જોવા મળે, જેમ કે મર્ક્યુરી. તમને ખ્યાલ હશે મર્ક્યુરી પારો પરમાણુ પ્રમાણ તેમાં 80 છે. એ રીતે ગેલિયમ પણ કેવું છે દોસ્તો? ઓરડાના તાપમાને લગભગ એનું ગલન વિદ્યુત 303 કેલ્વિન છે. એટલે 303 કેલ્વિન એટલે ઓરડાનું તાપમાન થઈ ગયું. તો એ પ્રવાહી અવસ્થામાં જોવા મળશે અને પછી જેમ જેમ પરમાણુ પ્રમાણ વધશે તેમ ધાતુ પણ આના ગુણધર્મોમાં વધારો થાય છે. બીજા દોસ્તો આની અંદરથી કયા એમસીક્યુ પૂછાય? એક તો અધાતુ ધાતુ ઓરડાના તાપમાને તે બરાબર. હવે દોસ્તો આના તમને જે એમસીક્યુ પૂછાય છે તેના આવર્તનીય ગુણધર્મોના આધારે તેના માટે આપણે આવું યાદ રાખીશું બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ. આપણે રેગ્યુલર ક્લાસ લીધો તેની અંદર પણ આવું યાદ રાખે તો બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ. ફરીથી બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ આ રીતે યાદ રાખ્યું. મતલબ બોરોન કે એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક વધ્યો તે પરમાણુ ત્રિજ્યા વધી, એલ્યુમિનિયમથી ગેલિયમમાં શું થાય છે ભાઈ? પરમાણુ ત્રિજ્યા ઘટે છે. ગેલિયમથી ઇન્ડિયમ પાછી વધશે અને ઇન્ડિયમથી થેલિયમ થોડીક વધશે. બરાબર. તો દોસ્તો પરમાણુ ત્રિજ્યા પરથી પણ તમને પ્રશ્ન પૂછાય કે બોરોન એલ્યુમિનિયમ અને ગેલિયમમાં કોની પરમાણુ ત્રિજ્યા વધારે? આપણે કહી શકીએ એલ્યુમિનિયમ કોની ઓછી? તો બોરોનની. ક્રમ પૂછે બોરોનની ઓછી પછી ગેલિયમ અને પછી એલ્યુમિનિયમ. ઓકે ફ્રેન્ડ્સ, તો એક તમને આ એમસીક્યુ પૂછાય છે. તે જ રીતે ધાતુ પણ આ વિશે વાત પૂછાય કે બોરોન અધાતુ છે, એલ્યુમિનિયમ ધાતુ છે, ત્યાર પછી એલ્યુમિનિયમથી ગેલિયમ ધાતુપણાના ગુણધર્મમાં ઘટે છે અને ગેલિયમથી ઇન્ડિયમ ઇન્ડિયમથી થેલિયમ પાછો ધાતુપણાના ગુણધર્મમાં વધારો થાય છે. ત્યાર પછી તમને દોસ્તો બોરોન અને એલ્યુમિનિયમની આયનીકરણ શક્તિની સરખામણી વિશે પૂછે. તો આપણે કહી શકીએ કે દોસ્તો બોરોન જે છે એની આયનીકરણ શક્તિ ખૂબ જ વધારે હોય. કેમ કે તે અધાતુ છે. અધાતુ હોય દોસ્તો એ સ્વાભાવિક એવું હોય વધુ વિદ્યુતનું કે જે તે નેગેટિવ ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે, જ્યારે એલ્યુમિનિયમ ધાતુ છે તે ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. બરાબર. ઓકે, તો આ ધાતુ અને અધાતુના ગુણધર્મો વિશેની વાત થઈ. ત્યાર પછી બોરોનના ઓક્સાઇડ વિશેની વાત કરીએ તો B2O3 આ બોરોનનો ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો દોસ્તો Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે. કેવો છે દોસ્તો? ઉભય ગુણધર્મી. જ્યારે બોરોન B2O3 એનો ઓક્સાઇડ કેવો છે દોસ્તો? આપણે કહી શકીશું કે સ્વભાવે એસિડિક છે. કેવો છે દોસ્તો? એસિડિક. અધાતુના ઓક્સાઇડ કેવા હોય દોસ્તો? એસિડિક હોય. જનરલી ધાતુના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક હોય. અને અહીંયા એલ્યુમિનિયમ એ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે માટે તેના ઓક્સાઇડ કેવા હોય છે દોસ્તો? ઉભય ગુણધર્મી હોય છે. દોસ્તો આ આવર્તનીય ગુણધર્મ વિશેની વાત થઈ. ત્યાર પછી ઓક્સિડેશન અવસ્થા વિશેની વાત કરીએ. તો દોસ્તો ઓક્સિડેશન અવસ્થામાં શું થશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ થેલિયમ અને નેહોનિયમ એમાં જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ તેમ પરમાણુના કદમાં શું થાય છે દોસ્તો? વધારો થાય છે. બરાબર. અને જેમ કદમાં વધારો થાય છે તેમ ભારે કક્ષકો જેવી કે 3D, 4D, 4F, 5D, 5F, 5D, 6D એ ભારે કક્ષકોમાં શું થાય છે દોસ્તો? એમાં દાખલ થતી જાય છે. અને ભારે કક્ષકો જેમ જેમ દાખલ થતી જાય છે તેમ તેમ શું થાય? તો ભારે કક્ષકો દાખલ થાય તેમ સ્ક્રીનિંગ અસર નબળી થતી જાય અને આ સ્ક્રીનિંગ અસર નબળી થતી જાય તેમ તેમ આ એસ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોન એ શું થશે? કેન્દ્ર તરફ વધુ પ્રબળતાથી આકર્ષાશે અને કેન્દ્ર તરફ વધુ પ્રબળતાથી આકર્ષાશે માટે હવે આ ઇલેક્ટ્રોન હું
મુક્ત કરવા કેવા પડે દોસ્તો, વધારે ઉર્જા આપવી પડે. માટે અહીંયાથી આ એક જ ઇલેક્ટ્રોન દૂર થાય. આથી આપણે કહી શકીએ કે શરૂઆતના તત્વોમાં પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે, અને પછી જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતામાં ઘટાડો અને પ્લસ વન ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતામાં શું થાય છે, વધારો થાય છે. આ થવાનું કારણ શું? તો આ બે ઇલેક્ટ્રોન દોસ્તો અહીંયા કેન્દ્ર તરફ આગળ થાય છે. કોના કારણે? નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે. આ અસરને કઈ કહે છે? નિષ્ક્રિય યુગ્મ અસર. બરાબર. તો આ નિષ્ક્રિય યુગ્મ અસર કોને કારણે જોવા મળી? તો ભારે કક્ષકો દાખલ થવાને કારણે આ કક્ષકના બે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફથી ખૂબ જ પ્રબળતાથી આકર્ષાય છે. માટે તે શું થાય કે ઝડપથી દૂર થઈ શકતા નથી. આજે કહી શકીશું કે બોરોન અને એલ્યુમિનિયમમાં તમને પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજન મળશે, જ્યારે ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમમાં પ્લસ થ્રી ને પ્લસ વન બંને વાળા તમને સંયોજન મળશે. ત્યારે થેલિયમમાં પ્લસ વન વાળા સંયોજન વધારે જોવા મળશે પ્લસ થ્રી કરતા. ખ્યાલ આવે છે દોસ્તો? ત્યાર પછીની વાત કરીએ દોસ્તો, તો આ લોકોના સંયોજનની વાત કરીએ. સપોઝ આપણી પાસે આવું છે બીસીએલ એલસીએલ, તમે નામ સાંભળેલા હશે. એની વીસ બિંદુ રચના દૂર તો શું થાય? બોરોન ના ત્રણ અને ક્લોરિન ના કેટલા ઇલેક્ટ્રોન દોસ્તો? સાત ઇલેક્ટ્રોન. આ લુઈસ બિંદુ રચનાથી આપણે પરિચિત છે. બરાબર. અને આ લુઈસ બિંદુ રચનાથી આપણે પરિચિત છે તો આપણે કહી શકીશું કે આ બોરોન જે છે, તમે જોઈ શકો છો આ બોરોન પહેલે નહીં, એલ્યુમિનિયમ પહેલે એલસીએલ થ્રી ની શું થઈ ગઈ દોસ્તો? બિંદુ રચના થઈ ગઈ. તો આ બોરોન પાસે મધ્યસ્થ પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? છ ઇલેક્ટ્રોન છે. માટે ઇલેક્ટ્રોનની ઉણપ છે એટલે આપણે કહી શકીશું બોરોનના સંયોજનો ઇલેક્ટ્રોન ઉણપવાળા હોય છે. એટલે બોરોન સમૂહના તત્વો કેવા હોય છે દોસ્તો? ઇલેક્ટ્રોન ઉણપવાળા તત્વો હોય છે. અને ઇલેક્ટ્રોન ઉણપ એટલે શું? તેઓ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે, અને ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે માટે તેઓ લુઇસ એસિડ તરીકે વધતા હોય છે. એટલે આપણે આંખ બંધ કરીને કહી શકીએ કે તેરમા સમૂહના બધા સંયોજનો કેવા હશે દોસ્તો? લુઇસ એસિડ હશે. કેમ? કે તેઓ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાનો ગુણધર્મ ધરાવે છે. સમજણ પડે છે? તો આ સંયોજન વિશેની વાત થઈ. હવે દોસ્તો આપણે તેના સંયોજન કેવી રીતે મળે છે તેના વિશેની વાત કરીશું. પણ આ બેઝિક વાત છે અને એની અંદરથી ઘણા બધા એમસીક્યુ તમને પૂછાય છે. હવે તમને એલ્યુમિનિયમની ખનીજો અને બાકીના પ્રશ્નો વિશેની ચર્ચા કરી આપણે. વિદ્યાર્થી મિત્રો, હવે દોસ્તો બોરોન અને તેના સંયોજનો અને તેની કેટલીક પ્રક્રિયાઓ પરના એમસીક્યુ પૂછાય છે, આપણે તે મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે. તો દોસ્તો બોરેક્સના સંયોજનો પહેલાં પહેલું વાથું બોરેક હશે, એનું સૂત્ર છે H3BO3, અથવા એને આપણે આમાં લખી શકીશું BOX3. H3BO3 લખો અથવા BOX3 લખો, બંને ચાલે. ત્યાર પછી બોરેક્સ, બોરેક્સનું સૂત્ર છે Na2B4O7×10H2O. એ દોસ્તો સફેદ સ્ફટિકમય છે, પણ એના ચતુષ્ફલકીય કેન્દ્રિત એકમો કયા? તો એમાં આપણે લખી શકીએ B4O5OH4-2. આથી બોરેક્સનું સાચું સૂત્ર કયું લખવાનું? તો આ લખવાનું Na2B4O5OH4×8H2O. દોસ્તો આ એમસીક્યુ ઓલરેડી નીટની એક્ઝામમાં પૂછાયેલો છે. બોરેક્સનું સાચું સૂત્ર કયું? મોટા ભાગે આપણા લખે Na2B4O7×10H2O, એ નથી. એનું સાચું સૂત્ર લખવાનું Na2B4O5OH4×8H2O. આ એનું સાચું સૂત્ર છે. ટેક્સ્ટબુકમાં પણ દોસ્તો આ વસ્તુ મેન્શન કરેલી છે. ચતુષ્ફલકીય એકમ પૂછે તો આ લખવાનું, આ બે Na2 લખો એટલે ઉપર -2 ચાર્જ મૂકી દેવાનો, આ H2O લખવાના નહીં. બરાબર. ઓકે. ત્યાર પછી આવે કર્નાઇટ. કર્નાઇટનો સૂત્ર શું છે દોસ્તો? Na2B4O7×4H2O. એ દોસ્તો કર્નાઇટનું સૂત્ર છે. Na2B4O7×4H2O એ કોણ સૂત્ર છે દોસ્તો? કર્નાઇટ. અને ડાયબોરિન જેને આપણે કહીએ છીએ B2H6, તે અતિ ઝેરી છે, તે રંગવિહીન વાયુચાળ ગુણધર્મ પણ પૂછાઈ ગયો છે દોસ્તો આપણી બોર્ડ્સની એક્ઝામની અંદર. કે ભાઈ ડાયબોરિન શું છે? તો B2H6 અતિ ઝેરી રંગવિહીન વાયુ છે. બરાબર. ત્યાર પછી બોરોનના સંસ્થાને ખાલી આખા
जो बोरोन एल्युमिनियम गैलियम थैलियम नेमोनियम जैसे 13वां समूह तत्व जिन्हें आप बोरोन समूह पर कही है अथवा मेंडेलियन प्रमाण आप थर्ड ए समूह कही सकते कहीं अंदर तो जो पहलू तत्व है बोरोन है बे समस्थानिक है बी 10 और बी 11 समस्थानिक पर उसको अपने व्याख्या जाएंगे जैसे परमाणु क्रमांक सरखा हो परमाणु भार अलग अलग हो अथवा बीजा शब्दों में कही सकते कि जैसे परमाणु क्रमांक सरखा है पर न्यूट्रॉन की संख्या अलग अलग है એને શું કહેવાય દોસ્તો સમસ્થાનિક બરાબર એમાં વધુ સ્થાયી સમસ્થાનિક કયો છે બોરોન 11 એ 80% મળે છે જ્યારે બી 10 એ 20% મળે છે ઓકે ડાયબોરોન ની અગત્યની પ્રક્રિયા દોસ્તો અખરા અગત્યની પ્રક્રિયા છે યાદ રાખજો ડાયબોરોન એટલે 3 મોલ્સ ઓફ B2H6 ગેસ પ્લસ 6N3 એટલે ગરમી આપવાથી આપણને મળે છે B3N3H6 ઓરિજિન જેને આપણે અકાર્બનિક બેન્ઝીન કહીએ છીએ અને પ્રક્રિયા દરમિયાન 12 હાઇડ્રોજન છૂટા પડે છે હવે અકાર્બનિક બેન્ઝીન કેમ કીધું દોસ્તો બેન્ઝીનનું સટપણ મલાયકર આપણે બંધારણ જાણીએ છીએ તે રીતે અહીં અંદર શું હોય તો દોસ્તો 3 નાઇટ્રોજન એકાંતરે હોય અને 3 બોરોન એકાંતરે હોય નાઇટ્રોજન અને બોરોન ત્રણે બંનેની સંયોજકતા 3:3 છે અને બધા સાથે એક એક હાઇડ્રોજન જોડાયેલો હોય તો તમને દોસ્તો આ બેન્ઝીન જેવું ચક્ર દેખાય છે બેન્ઝીનમાં 6 કાર્બન અને 6 હાઇડ્રોજન હોય જેમાં 3 નાઇટ્રોજન 3 બોરોન અને 6 હાઇડ્રોજન હોય છે જેને આપણે કહીએ છીએ દોસ્તો અકાર્બનિક બેન્ઝીન ઇઝ ઇટ ક્લિયર ઓકે ફ્રેન્ડ્સ તો આ બોરેઝિન વિશેની વાત થઈ હવે ખાસ અગત્યનો પ્રયોગશાળાની અંદરનો જો ક્વેશ્ચન પૂછાય તો આ એમસીક્યુ ખાસ પૂછાય છે અને રન પૂછાઈ ગયા છે દોસ્તો એમસીક્યુની અંદર 11મા બોર્ડની એક્ઝામ લેવાય તેની અંદર આ બોરેક્સ બનકા કસોટીનો રંગ કેવો આવે તે પૂછાય તો દોસ્તો પ્રયોગશાળામાં તમે જ્યારે પ્રેક્ટિકલ કરતા હો અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમે જ્યારે કોઈ ડી વિભાગના ધાતુ આયન વિશેની વાત કરવાની હોય તો બોરેક્સ બનકા કસોટી બહુ અક્ષીર હોય છે બરાબર બોરેક્સ બનકા કસોટીમાં શું હોય તો બોરેક્સ છે એને પહેલાં ગરમ કરો ગરમ કરશો એટલે એનું પાણી ઉડી જશે તમને મળશે સોડિયમ મેટાબોરેટ આ સોડિયમ મેટાબોરેટ એ દોસ્તો ચોક્કસ પ્રકારના ધાતુ આયન સાથે ચોક્કસ રંગ આપે છે જેઓને ગરમ કરશો તો તમને પારદર્શક મણકો મળશે મોતીનો મણકો આવે દોસ્તો સફેદ એની જગ્યાએ આ પારદર્શક મણકો હોય કાચ કાચ હોય એવો કાચ જેવો મણકો હોય અને એને તમને આપેલા કાર્બનિક પદાર્થમાં ડૂબાડી અને ફરી પાછો બર્નરની ફ્લેમમાં જો ગરમ કરશો તો ચોક્કસ રંગનો મણકો બની જશે બરાબર તો જો કોબાલ્ટ અને વાદળી રંગ તમને જોવા મળશે સીયુ પ્લસ ટુ હોય તો પણ વાદળી રંગ જોવા મળે છે દોસ્તો સીઆર પ્લસ થ્રી હોય તો લીલો રંગ અને એનઆઈ પ્લસ ટુ હોય તો ગુલાબી રંગ તમને જોવા મળે છે એટલે દોસ્તો આ રંગ ખાસ તમે લખી રાખજો આ તમને એમસીક્યુમાં પૂછાય કે કયો ધાતુ આયન કોની સાથે બોરેક્સ બનકા કસોટીમાં કયો રંગ આપે છે બરાબર દોસ્તો તો હવે છેલ્લે બોરોન અને એલ્યુમિનિયમના ઉપયોગોની ચર્ચા કરી અને આ એમસીક્યુનો પાર્ટ 13મા ભાગમાં આપણે પૂર્ણ કરીશું વિદ્યાર્થી મિત્રો હવે બોરોન અને એલ્યુમિનિયમનો ઉપયોગ અહીં લખેલા છે એમાંથી કોઈ પણ એમસીક્યુ તમને પૂછે છે બોરોન અને એલ્યુમિનિયમ અને તેના સંયોજનનો ઉપયોગ અહીં મેન્શન કરેલા છે બોરોનના રેસાઓનો ઉપયોગ સમજાય તો બુલેટ પ્રૂફ જેકેટ હવાઈ જહાજમાં હલકા ભાગ બનાવવા માટે બોરોનના રેસાઓનો ઉપયોગ થાય છે બુલેટ પ્રૂફ જેકેટ હવાઈ જહાજમાં હલકા ભાગના બનાવવા બોરોન 10 સમસ્થાનિકનો ઉપયોગ શામાં થાય તો તે ન્યુટ્રોન અવશોષક છે માટે ન્યુક્લિયર ઉદ્યોગોની અંદર એટલે જ્યાં ન્યુક્લિયર રિએક્શન થતું હોય તો ત્યાં ન્યુટ્રોનને નિયંત્રિત કરવા માટેના સળિયા બનાવવામાં બોરોન 10 સમસ્થાનિકનો ઉપયોગ થાય છે આ ખાસ મહત્વનો ઉપયોગ છે બોરોન 10 બોરેક્સ એ ઉષ્મા પ્રતિરોધક પાયરેક્સ ગ્લાસની બનાવટમાં દોસ્તો આ શબ્દ તમે જાણેલો છે ઉષ્મા પ્રતિરોધક પાયરેક્સ ગ્લાસ એ તમે જોયા તો પહેલા તો આ શબ્દ થોડો આમ અલગ અલગ લાગે છે પણ જો તમારા ઘરમાં ઓવન હોય માઇક્રોવેવ ઓવન તેની અંદર જે કાચના ગ્લાસ મૂકે એ આ હોય છે તમે જો સાદો કાચનો ગ્લાસ મૂકશો ઓવનમાં તો તૂટી જશે તરત જ્યારે બોરેક્સ પાયરેક્સ ગ્લાસ હશે એ તૂટતો નથી બરાબર ત્યારે પછી ફ્લક્સ તરીકે જ્યારે કોઈ ધાતુઓનું શું થતું હોય દોસ્તો નિષ્કર્ષણ થતું હોય બારમા ધોરણની અંદર આવશે કે ભાઈ
लोखन अथवा दस पंद्रह मीटर बनी गया से बराबर बात बढ़ी लोखन बनावा अथवा एल्युमिनियम बनावा हॉल हेलर प्रवृत्ति बराबर तो अंदर तब फ्लक्स तरीके अथवा अभिवाहक तरीके और उपयोग कर सको छो बोरेक्स नो उपयोग कर सको छो माटी ना वासन बनाव माटे अपने घरे दोस्तों चिनाई माटी ना वासन आवे एनी ऊपर नो लेयर कोन होय छे दोस्तों बोरेक्स नो होय छे जेमा लिसोटा पड़ता नथी बराबर अने झड़प थी साफ पण थई जाय बराबर तेल ने जल्दी एना पर छोड़ी सकतो नथी ત્યાર પછી ઓર્થોબોરિક એસિડ મંદ જીવાણુ નાશક તરીકે દોસ્તો જરૂર આપણે આ ખાઈ જાય તમને ખ્યાલ હશે બરાબર તો પેલા લિક્વિડ પોર લિક્વિડ મળે છે એ આંખમાં લાગી દે હોય છે શું દોસ્તો ઓર્થોબોરિક એસિડ ત્યાર પછી એ પાવડર સ્વરૂપે પણ હોય ઓર્થોબોરિક એસિડ એ તમે ના ઘરની અંદર અથવા તમે જોયો છે ઘણી વખતે ગવર્મેન્ટ વાળા આવીને આપણે એની અંદર સફેદ પાવડર નાખી જાય તો દોસ્તો ઓર્થોબોરિક એસિડ મળે છે જે જીવાણુઓ ઉત્પન્ન કરતા નથી જીવાણુઓને નાશ કરે છે તો દોસ્તો આ બોરોન અને તેના સંયોજનનો ઉપયોગ થાય હવે એલ્યુમિનિયમ વિશેની વાત છે તો તે ઉષ્મા અને વિદ્યુતની ખૂબ જ સુવાહક છે દોસ્તો અવાહક પુસ્તકમાં જેટલી પણ ધાતુ છે તેમાં સૌથી વધારે ફર્સ્ટ નંબરની ઉષ્મા અને વિદ્યુતની સુવાહક ધાતુ હોય તો એલ્યુમિનિયમ તો દોસ્તો તમે જોયું હશે કે આપણા ઘરની અંદર પ્રેશર કુકર આજકાલ તો સ્ટેનલેસ સ્ટીલ વાપરે છે અને એલ્યુમિનિયમનું પ્રેશર કુકર પણ હશે મોટા મોટા રસોડા હોય તે એલ્યુમિનિયમના પ્રેશર કુકર હોય અથવા ઇડલી બનાવવા માટેના જે સાધનો હોય એ પણ એલ્યુમિનિયમના હોય તમે કોઈ ચાવાળાની દુકાન જાઓ તો ચાની તપેલી પણ વસ્તુ શરી હોય છે એલ્યુમિનિયમની કેમ કે જેવી ગેસ પર મૂકી તરત ગરમ થઈ જશે જીવીના વાયર તમે દોસ્તો જોયા છે તો એલ્યુમિનિયમની મિશ્ર ધાતુના હોય છે એલ્યુમિનિયમને કોપરની મિશ્ર ધાતુ એનો ઉપયોગ કરતા હોય છે અને યાદ રાખજો કોપર એ બીજા નંબરની ધાતુ છે એટલે એલ્યુમિનિયમ અને કોપરનું મિશ્રણ કરીને ઘણી બધી મિશ્ર ધાતુ દોસ્તો બનાવવામાં આવે છે એટલે લખ્યું છે કોપર કરતાં બમણી વિદ્યુત વાહકતા હોય છે કોની એલ્યુમિનિયમની બરાબર અને એ કોપર મેગ્નેશિયમ મેંગેનીઝ સિલિકોન અને ઝિંક સાથે શું કરે છે દોસ્તો એ મિશ્ર ધાતુ બનાવી શકે છે આપણા ઘરની અંદર મોટાભાગના વાસણો સેના હોય છે દોસ્તો એલ્યુમિનિયમના હોય છે જે કેવા હોય છે ઉષ્માની વિદ્યુતના સુવાહક હોય છે પણ આજકાલ ઘરમાં તેનો ઉપયોગ ઘટે છે કેમ એલ્યુમિનિયમ લાંબા સમય સુધી જો હવાના સંપર્કમાં ખુલ્લું પડી જાય તો તેના ઉપર Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડનું કવચ બની જાય છે એને કારણે તેનો ચળકાટ ઝાંખો પડી જાય છે પણ એલ્યુમિનિયમ ફ્રેશ તમે જો જોયું હોય તો એ એલ્યુમિનિયમ કેવું હોય છે ચળકતું હોય છે પણ સમય જતાં તેના ઉપર ઓક્સાઇડનું લેયર બની જાય છે માટે તેનો ઉપયોગ આપણે ઓછો કરતા હોઈએ છીએ પણ ઉષ્માની વિદ્યુતની વાહકતા ખૂબ જ વધારે હોય છે બરાબર જીવીના વાયર તમે જુઓ દોસ્તો તો શેના હોય છે એલ્યુમિનિયમ અને તેની મિશ્ર ધાતુના હોય છે તો દોસ્તો અહીંયા આપણો 13મો સમૂહ પૂરો થાય છે હવે આપણે 14મા સમૂહ વિશે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે 14મા સમૂહ જેને આપણે કાર્બન સમૂહ કહીએ છીએ તેના તત્વોના નામ સંજ્ઞાકરણ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના અને તેના આવર્તનીય ગુણધર્મો વિશેની ચર્ચા કરવાની છે દોસ્તો હમણાં જ આપણે જોઈ ગયા કાર્બનનો પરમાણુ ક્રમાંક દોસ્તો 6 છે તેમાં 8 ઉમેરો એટલે 14 હવે તેમાં 18 ઉમેરો કેટલા થાય 32 તેમાં પાછા 18 ઉમેરો એટલે કેટલા થાય 50 તેમાં પાછા 18 ઉમેરો એટલે કેટલા થાય દોસ્તો 18 નહીં 32 ઉમેરો કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન લેડ અને આ હમણાં સુધારેલું તત્વ છે તેમના દોસ્તો ફ્લેવોરિયમ ફરી કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન લેડ અને ફ્લેવોરિયમ આગળ પણ આપણા દોસ્તો શીખી ગયા હતા આગળ શું શીખેલા હતા બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ થેલિયમ અને નેહોનિયમ રચના
क्रिप्टॉन 5s2 5a2, ज़ेनॉन 6s2 6p2, અને અહીંયા તો શું દોસ્તો રેડ આવે 7s2 7p2, અહીંયા થશે 3d10, અહીંયા આવશે 4d10, અહીંયા 4f14 5d10, અહીંયા થશે 5f14 6d10. તો દોસ્તો આ જે છે એ શું છે દોસ્તો, તમારી સામાન્ય ઇલેક્ટ્રોન રચના, કઈ ns2np2, આગળ વાળાની જે ns2np1 અને છે ns2np2, બરાબર. ઓકે, તો દોસ્તો પેલાની અંદર આપણે જે પ્લસ 3 સ્થાયી ઓક્સિડેશન અવસ્થા આમાં તમને જોવા મળશે, પ્લસ 4 સ્થાયી ઓક્સિડેશન અવસ્થા, આ ચાર ચાર ઇલેક્ટ્રોન દૂર થઈ જાય શું જોવા મળશે, પ્લસ 4. બીજી વાત દોસ્તો કહો કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ અહીંયા 3d 4d 4f 5d અને અહીંયા 5f 6d જેવી ભારે કક્ષકો ઉમેરાતી જાય છે, આથી સ્ક્રીનિંગ અસર નબળી પડે છે. માટે આ ઇલેક્ટ્રોન જે છે એ શું થશે, કેન્દ્ર તરફ વધુ આકર્ષાશે. માટે પરમાણુ ક્રમાંક વધારે વધવાની સાથે પ્લસ 4 ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો થશે, અને હવે આ બે ઇલેક્ટ્રોન દૂર થશે માટે પ્લસ 2 ઓક્સિડેશન અવસ્થામાં શું થશે, વધારો. તો દોસ્તો આ અસરને તમે નિષ્ક્રિય યુગ્મ અસર તરીકે ઓળખી શકો છો. જેમ 13મા સમૂહમાં જોવા મળી હતી તેવી 14મા સમૂહમાં પણ તમને નિષ્ક્રિય યુગ્મ અસર જોવા મળે છે. ઓકે, ત્યાર પછી એમસીક્યુમાં પૂછાય કાર્બન અને સિલિકોન આ બંને તમારી અધાતુ છે. જર્મેનિયમ અને ટીન એ લગભગ દોસ્તો અર્ધધાતુ છે, સેમી મેટલ્સ. જ્યારે લેડ છે દોસ્તો પૂર્ણ ધાતુ છે. હવે આ ટીન જે છે એ દોસ્તો ધાતુમાં પણ ગણાય છે. ટીન તમે જોયો છે ડબલા, એ છે ને પેલા કોલ્ડ કોકા કોલા ના આવે છે, બિયર ના ટીન આવે છે, એ આપણે પીતા જઈએ છીએ. ટીન એટલે ડબ્બુ, બરાબર. કેવું હોય, એકદમ વજનમાં હલકું હોય છે અને લેડ સૌથી ભારે હોય છે દોસ્તો. જ્યારે ફ્લેવોલિયમ એ તમારું રેડિયોક્ટિવ તત્વ છે, જે તેના કેન્દ્ર સાથે સંકળાયેલો ગુણધર્મ છે, ઇલેક્ટ્રોન રચના તેના ઉપર કોઈ અસર કરતી નથી. માટે આવર્તનીય ગુણધર્મોમાં ફ્લેવોલિયમ વિશે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. છતાંય તમને એમસીક્યુમાં પૂછાય 114 નંબર કોઈની ઇલેક્ટ્રોન રચના શું, આ લખવાની તમને ખ્યાલ આવે છે 114 નંબર. ઓકે, આ તમારો કયો સમૂહ વિશેની વાત થઈ ગઈ, 14મા સમૂહ વિશેની. હવે 14મા સમૂહના તત્વો વિશેની વાત કરીએ તો દોસ્તો જેમ પેલાની અંદર જોયું હતું કે હેલોજન સાથે જોડાય તો આપણને શું મળેલું, BF. અહીંયા આપણે લખીએ CCl. તો આ CCl નું લ્યુઇસ બિંદુ રચના જો, તો કાર્બન ના 4 ઇલેક્ટ્રોન અને Cl ના કેટલા દોસ્તો, 7. તો અહીંયા તમે જોઈ શકો છો કે મધ્યસ્થ ક્લોરિન પરમાણુ છે તેનો અષ્ટક પૂર્ણ છે, આજે 8 ઇલેક્ટ્રોન છે. ચતુષ્ફલકીય રસ્તા દર્શાવે છે કે બધી જ બકા છે, બકા એટલે બંધકારક ઇલેક્ટ્રોનમાં. ગુમાવે કોણ, કે જેની પાસે 8 ઇલેક્ટ્રોન હોય પણ અબંધકારક હોય, આમાં બધી જ બંધકારક છે, અબંધકારક ઇલેક્ટ્રોનમાં આવેલા નથી. ઓકે દોસ્તો, જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જશે તેમ તેમ આ લેડ છે, લેડનું તમને PbCl2 વધુ સ્થાયી જોવા મળશે. કેમ, તેમાં તેની ઓક્સિડેશન અવસ્થા કઈ છે દોસ્તો, પ્લસ 2 છે. એ રીતે ટીમની અંદર પણ તમને SnCl4 ની જગ્યાએ SnCl2 નો ઉપયોગ વધારે જોવા મળશે રિડક્શન પ્રક્રિયામાં. જેમ કે લિથિયમમાં જોયું તો આપણે એલ્યુમિનિયમમાં LiAnH4 અને NaBH4 આ બંનેનો ઉપયોગ આપણે દોસ્તો રિડક્શન કરતા તરીકે કરીએ છીએ, તે રીતે SnCl2 નો પણ ઉપયોગ સ્ટીફન પ્રક્રિયામાં રિડક્શન કરતા તરીકે કરવામાં આવે છે. ખ્યાલ આવે છે? તો SnCl2 અને SnCl2 માં વધુ સ્થાયી કોણ છે દોસ્તો, બોલો, SnCl2. હવે ઓક્સાઇડ વિશેની વાત કરીએ તો આ લોકોના ઓક્સાઇડમાં
कार्बन डाइऑक्साइड अम्लान साथे जो CO2 सिलिकॉन डाइऑक्साइड रेती પછી GbO2 પછી આવશે શું SnO2 અને PbO2 આ પહેલા ત્રણના ઓક્સાઇડ કેવા છે દોસ્તો સ્વભાવે એસિડિક છે અને ધાતુના ઓક્સાઇડ હંમેશા કેવા હોય છે દોસ્તો બેઝિક હોય છે આ બેમાં કઈ તમને ઉભય ગુણધર્મી અવલોકન જોવા મળશે એ રીતે કાર્બન ડાયોક્સાઇડ ની જેમ કાર્બન મોનોક્સાઇડ પણ તમને જોવા મળશે તો કાર્બન મોનોક્સાઇડ એ દોસ્તો તમારો તટસ્થ ઓક્સાઇડ છે અને આ એમસીક્યુ ઓલરેડી નીટમાં પૂછી ચૂકેલો છે ગુજકેટ ની એક્ઝામમાં પણ પૂછાઈ ગયો છે કે કાર્બન મોનોક્સાઇડ કેવો ઓક્સાઇડ છે તટસ્થ ઓક્સાઇડ છે બરાબર તો આ રીતે દોસ્તો તમને આ આવર્તનીય ગુણધર્મો પરથી ક્વેશ્ચન પૂછતા હોય છે હવે તેની ઇલેક્ટ્રોન રચનાના આયનીકરણ શક્તિ વિશેની વાત કરીએ તો ઇલેક્ટ્રોન રચનાના આયનીકરણ શક્તિમાં શું પૂછાય દોસ્તો તો જેમ કે 13મા સમૂહમાં આપણે અવયવ રાખ્યું હતું જો તમને યાદ હોય બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ આ તમારો 13મો સમૂહ હતો એના પછી તમે દોસ્તો આયનીકરણ શક્તિ પરમાણુ ત્રિજ્યા વિશેની ચર્ચા કરી શકો છો એ રીતે અહીંયા કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન અને લેડ કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન અને લેડ પણ અહીંયા તમે જોઈ શકો છો આમ જોવા મળે છે તેરમા સમૂહમાં આપણે બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ જ્યારે ચૌદમા સમૂહમાં શું કરવાનું બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ થેલિયમ તો બોરોન થી કાર્બન થી સિલિકોન શું થાય છે દોસ્તો વધે છે સિલિકોન થી જર્મેનિયમ થોડીક વધે છે જર્મેનિયમ થી લેડમાં થોડીક વધારો થતો જાય છે એટલે કહી શકીએ કે પરમાણુ ત્રિજ્યા પરમાણુ ક્રમાંક સાથે વધતી જાય છે કાર્બન અધાતુ છે જ્યારે લેડ સંપૂર્ણ ધાતુ છે બરાબર કાર્બન કેવું છે અધાતુ છે જ્યારે લેડ કેવું છે દોસ્તો સંપૂર્ણ ધાતુ છે બરાબર સમસ્થાનિકની વાત કરીએ તો કાર્બનના સમસ્થાનિકો કયા કયા તો C12 C13 અને C14 એ કાર્બનના સમસ્થાનિક છે એમાં C14 એ રેડિયો સક્રિય છે MCQ પૂછાય કાર્બનના કયો સમસ્થાનિક રેડિયો સક્રિય છે તમારો જવાબ તો હવે C14 અને તેનો ઉપયોગ શેમાં થાય તો રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિમાં થાય છે શેમાં થાય છે દોસ્તો રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિમાં થાય એટલે કે ડાયનોસોર કેટલા વર્ષ પહેલા ઉત્પન્ન થયા હતા પૃથ્વી પર એ શોધવા માટે તેના હાડકામાંથી C14 નું પ્રમાણ શોધી કાઢવામાં આવે બરાબર આના ઉપરના દાખલાઓની ગણતરી 12મા ધોરણના છઠ્ઠા ચેપ્ટરમાં રાસાયણિક પ્રતિક્રિયાની અંદર આવે છે જેની આપણે ચર્ચા એ વખતે દાખલાઓમાં કરીશું અત્યારે ખાલી આપણે રાખવાનું છે કે કયો નમૂનો કેટલા વર્ષ જૂનો છે તે નક્કી કરવા માટે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિમાં કાર્બનના C14 સંસ્થાનિકનો શું થાય છે દોસ્તો વધુ પડતો ઉપયોગ થાય છે બરાબર અને બીજું કાર્બન એક એવું સંયોજન છે જેને કેટેનેશનનો ગુણધર્મ છે કાર્બન કાર્બનને કેટેનેશનનો ગુણધર્મ છે 297 કિલો જૂલ પ્રતિ મોલ અને મૂલ્ય છે માટે કાર્બન એક પોતાના જેવા જ કાર્બન સાથે એક બંધ દ્વિબંધ ત્રિબંધથી જોડાઈ શકે ચક્રીય અચક્રીય રચના બની શકે આ જ કાર્બન ઓક્સિજન સાથે નાઇટ્રોજન સાથે બરાબર સલ્ફર સાથે આ બધા તત્વો સાથે જોડાઈ અને અસંખ્ય પ્રકારના કાર્બનિક અને અકાર્બનિક સંયોજન બનાવે છે માટે કાર્બન ખૂબ જ મહત્વનું તત્વ છે દોસ્તો ઇઝ ઇટ ક્લિયર તો આ દોસ્તો સંસ્થાનિક વિશેની વાત થઈ હવે તેના અપર રૂપો વિશેની વાત કરીએ તો દોસ્તો કાર્બનના અપર રૂપો કયા કયા અપર રૂપ અપર રૂપ એટલે બહુરૂપ તો બે પ્રકારના બહુરૂપ હોય છે એક સ્ફટિકમય અને બીજું હોય છે અસ્ફટિકમય સ્ફટિકમય અને અસ્ફટિકમય તો દોસ્તો સ્ફટિકમયના ત્રણ પ્રકાર છે એક સલમાન ખાન જેને આપણે કહીએ હીરો બીજું છે ગ્રેફાઇટ આપણું બોલો ગ્રેફાઇટ ગ્રેફાઇટ ની શું ગ્રેફાઇટ અને ત્રીજું છે ફુલેરી ફુલેરી ને આપણે કહીએ છીએ બક મિનિસ્ટર ફુલેરી
याद रख जो हीरो ग्रेफाइट एंड फुगर इन्फुगरिन मींस सोल हेरोल्ड डब्ल्यू प्रोटो बराबर रिचर्ड डी स्मेले आर एफ कर्ल और हेरोल्ड डब्ल्यू प्रोटो नामना वैज्ञानिक करी हती फुलेरिन्स जे कार्बन नो स्फटिक में बहुरूप छे हीरो ने ग्रेफाइट आपा वर्षो थी जानी छे कि हीरो सखत छे एमा एसपी3 संकरण छे के चतुष्फलकीय बंधन धरावे छे અને તેનો ગોરેડામાં અને કાચ કાપવામાં ઉપયોગ થાય છે હીરા વિશેની વાત થઈ જ્યારે ગ્રેફાઇટમાં ષટકોણાકાર વલય હોય છે મૃદુ સ્વરૂપ છે ઉષ્માને વિદ્યુતનું સુવાહક છે જ્યારે હીરો અવાહક છે એમાં ગ્રેફાઇટમાં sp2 સંકરણ જોવા મળે અને તેનો ઉપયોગ ક્રુસિબલમાં પેન્સિલને બનાવવામાં થતો હોય છે કાજલ તરીકે ઊંજણ તરીકે થતો હોય છે જ્યારે ફુલેરિનને બક મિનિસ્ટર ફુલેરિન્સ કહેવામાં આવે છે જે પિંજર જો પિંજર બરાબર તેની અંદર ઝૂલતા બંધાવેલા છે કાર્બન કાર્બન સિંગલ અને કાર્બન કાર્બન ડબલ બોન્ડ ઝૂલતા છે ઝૂલતા એટલે પેલો બ્રિજ હોય ને નદી ઉપર કોઈ પણ પ્રકારના બંધ વગર લક્ષ્મણ ઝૂલાપો તમે નામ સાંભળે છે એ ઝૂલતો કોણ છે બરાબર એવા ઝૂલતા બંધાવેલા છે તે તેને આપણે ફૂટબોલ જેવો આકાર હોય છે ને તેમાં દોસ્તો 26 કાર્બન વાળી અને 12 5 કાર્બન વાળા ચક્ર આવેલા હોય છે 6 કાર્બન વાળા ચક્ર એ 5 અને 6 બંને સાથે જોડાયેલા હોય ત્યારે 5 કાર્બન વાળો ચક્ર એ ફક્ત ને ફક્ત 6 કાર્બન વાળા સાથે જોડાયેલો હોય છે બરાબર તો આ રીતે તમને સ્ફટિકમાં એક બહુરૂપ હીરો ગ્રેફાઇટ અને ફ્યુલેરિનમાંથી હું જે બોલ્યો તે શબ્દોમાંથી એમસીક્યુ તમને દોસ્તો થઈ શકતા હોય છે જ્યારે અસ્ફટિકને બહુરૂપ કહે છે તો દોસ્તો તમે નામ સમજ્યું છે કાર્બન બ્લેક આપણા ઘરે દોસ્તો આરો પ્લાન્ટ હોય એની અંદર જે કાર્બન મૂકતા હોય છે એ કાર્બન બ્લેક એ તેનો અસ્ફટિકને સ્વરૂપ છે વનસ્પતિ ચાલકો પ્રાણી ચાલકો વેજીટેબલ ઓઇલ થોડું નાખી દો તો એ મેસમાં તમે ઊંજણ તરીકે કોઈની નજર ન લાગે એના માટે પણ તમે ઉપયોગ કરી શકો છો તો દોસ્તો આ તેના કોનાઈસની વાત થઈ અપર રૂપોની વાત વિશેની વાત થઈ હવે આપણે કાર્બન સંયોજન વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાર્બનના ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વિશેની વાત કરવાની છે તો દોસ્તો આગળ આપણે શીખી ગયા હતા તે પ્રમાણે આ તટસ્થ ઓક્સાઇડ છે જ્યારે આ CO2 એ દોસ્તો સ્વભાવે એસિડિક ઓક્સાઇડ છે બરાબર આ કાર્બન મોનોક્સાઇડ બનશે કેવી રીતે તો અપૂર્ણ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ બનશે અને આ કાર્બનનું જો પૂરતું દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ બને છે ત્યાર પછી દોસ્તો ફોર્મિક એસિડ જે છે એને જો સાંદ્ર H2SO4 માં આપણે ગરમ કરીશું તો આપણને મળશે CO વત્તા H2Y એમસીક્યુ થઈ ગયું છે એ ફોર્મિક એસિડને સાંદ્ર H2SO4 માં ગરમ કરતા કયો વાયુ મળે છે તો આપણે કાર્બન મોનોક્સાઇડ આપી શકીએ જ્યારે કાર્બન ડાયોક્સાઇડ બનાવવાની ઘણી બધી રીત છે દોસ્તો ત્યાં કેલ્શિયમ કાર્બોનેટ એને તમે દોસ્તો ગરમ કરશો તો પણ મળશે CO વત્તા CO2 આ સોડિયમ કાર્બોનેટની અંદર દોસ્તો તમે HCl નાખશો તો પણ શું મળશે તમને કોમ્પોઝ ઓફ HCl વત્તા CO2 વત્તા H2O એટલે સોડિયમ બાયકાર્બોનેટ દોસ્તો તમે ખ્યાલ છે આમાં હાઇડ્રોક્લોરિક એસિડ નાખો બેકિંગ સોડા બરાબર ખાવાનો સોડા એમાં પણ તમને શું મળશે HCl વત્તા CO2 વત્તા H2O તો આ રીતે શું થશે દોસ્તો કાર્બન ડાયોક્સાઇડ વાયુને આપણે બનાવી શકીએ છીએ હવે સમજો દોસ્તો આ કાર્બન ના બીજા CO વત્તા H2 આ મિશ્રણ પૂછાય તેને કહેવાય જળ વાયુ CO વત્તા N2 આને પૂછાય શું
અને કહેવાય ઉત્પાદક વાયુ. આ જળ વાયુ છે અને આ ઉત્પાદક વાયુ છે, બરાબર. એ જ રીતે CO2 બીજું કેવી રીતે બને? તો દોસ્તો આપણે ગ્લુકોઝ જે છે C6H12O6, ઓક્સિજનને હૃદયમાં એનું દહન થાય તો શું મળશે? 6 મોલ્સ ઓફ CO2 વત્તા 6 મોલ્સ ઓફ H2O. આ ઉધી પ્રક્રિયા જેને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પણ કહીએ છીએ, બરાબર. હવે આ CO વિશેની વાત કરીએ તો એ કેવો છે? ઝેરી વાયુ છે. ત્યારે આ ભાઈ બિન ઝેરી, આ બંને પાણીમાં કેવા છે? આ અલ્પદ્રાવ્ય છે. જ્યારે આ અદ્રાવ્ય છે, બરાબર. આ ઠંડા પીણાની અંદર, ઠંડા પીણા બનાવવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે સૂકા ભરત તરીકે. સૂકો ભરત તમે જોશો દોસ્તો, કોઈ પણ ડેરી વાળો હોય, શ્રીખંડ કે એવું મૂકેલું હોય તેની અંદર તમે ડ્રાય આઈસ, સફેદ કલરના ડ્રાય આઈસ જોયા હશે. તાપમાનને નીચું રાખે છે ડ્રાય આઈસ. યુરિયાની બનાવટમાં, ગ્લુકોઝની બનાવટમાં, આપણા શરીરની લોહીની પીએચ, લોહીની પીએચ દોસ્તો H2CO3 અને HCO3- અને CO3-2, આ પીએચ નિયંત્રિત કરવાનું કામ પણ કરે છે. 7.28 થી 7.48, 50 જેટલી પીએચ મેન્ટેન કરવાનું કામ પણ કરે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણા શરીરની અંદર. અગ્નિશામક તરીકે પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે. જ્યારે કાર્બન મોનોક્સાઇડનો વાયુનો ઉપયોગ શું થાય? તો ધાતુ કાર્બોનિલ પદ્ધતિમાં થાય. ધાતુ કાર્બોનિલ પદ્ધતિ દ્વારા નિકલ અને એફી જેવી અગત્યની ધાતુઓને આપણે છૂટી પાડી શકીએ છીએ, માટે એનો ઉપયોગ ધાતુ કાર્બોનિલ પદ્ધતિમાં થાય છે. પણ એ જો આ કાર્બન મોનોક્સાઇડ આપણા શ્વાસમાં જાય તો શું કરે છે? એ આપણા શ્વાસની અંદર કાર્બન મોનોક્સાઇડ જેવો જશે તો શરીરમાં મૂંગળામાં ઉત્પન્ન થશે. કેમ? કે તે ઓક્સી હિમોગ્લોબિન નામનું એક સંકીર્ણ બનાવે છે જે ખૂબ જ સ્થાયી હોય છે, માટે શ્વાસોશ્વાસમાં તકલીફ થાય છે, ઘણીવાર માથું દુખે છે અને વ્યક્તિનું મૃત્યુ પણ થાય છે. કોને કારણે? કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડને કારણે. કાર્બન ડાયોક્સાઇડ એ દોસ્તો શેમાં વપરાય છે? અગ્નિશામક તરીકે વપરાય, યુરિયાની બનાવટમાં વપરાઈ શકે, પછી ગ્લુકોઝની બનાવટમાં વપરાઈ શકે, પછી સૂકા ભરત તરીકે લોહીની પીએચનું નિયંત્રણ કરવા માટે, બરાબર. નીચું તાપમાન લાવવા માટે પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો દોસ્તો શું થાય છે? ઉપયોગ થાય છે. તો દોસ્તો આ થિયરીની અંદરથી આ રીતે તમને આ લોકો પ્રશ્ન પૂછતા હોય છે. હવે દોસ્તો આપણે સિલિકોન ડાયોક્સાઇડ વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવેના ચેપ્ટરનો આપણે છેલ્લા ટોપિક તરફ આગળ વધવાનું છે. એનું નામ છે SiO2. દોસ્તો SiO2માં સિલિકોનને sp3 સંકરણ છે, માટે તે ચતુષ્ફલકીય રચના ધરાવે છે. ચતુષ્ફલકીય રચના, બરાબર. હવે SiO2 દોસ્તો બે પ્રકારના તમને જોવા મળે છે. એક સ્ફટિકમય અને બીજા અસ્ફટિકમય. એક સ્ફટિકમય અને બીજા કેવા? અસ્ફટિકમય. તો સ્ફટિકમયમાં દોસ્તો તમે નામ સમજ્યું છે, ક્વાર્ટ્ઝ, ટ્રાયડાયમાઇડ અને ક્રિસ્ટોબેલાઇટ. આ સ્ફટિકમય સ્વરૂપ છે. જ્યારે આ કેસલગુર, આ તમારું કેસલગુર એ SiO2નું અસ્ફટિકમય સ્વરૂપ છે. આ એમસીક્યુ તમને પૂછાય દોસ્તો. ક્વાર્ટ્ઝ એટલે ઉપયોગ સમાજ થાય તો ઘડિયાળની બનાવટની અંદર કાંડા ઘડિયાળમાં ક્વાર્ટ્ઝનો ઉપયોગ થાય. ટાઈગર ક્વાર્ટ્ઝ બહુ ફેમસ છે, રાડો તમે નામ સમજી છે. ટ્રાયડાયમાઇડ દાબ વિદ્યુત પ્રવાહ તરીકે, ક્રિસ્ટોબેલાઇટ સ્ફટિક આંદોલક તરીકે એનો ઉપયોગ થતો હોય છે. જ્યારે કેસરગુરનો ઉપયોગ પાણીના શુદ્ધિકરણની અંદર થાય છે, બરાબર. હવે દોસ્તો આના પછીનો ટોપિક છે, એનું નામ છે સિલિકોન્સ. આ સિલિકોન્સ શું છે? તેની અંદરના ક્વેશ્ચન કેવી રીતે પૂછાય? તો દોસ્તો આપણી પાસે આ SiCl4 છે, એની પ્રક્રિયા 2H2O સાથે કરશું. આનું નામ છે ટ્રાયક્લોસિલિકોન.
સુનામસન ટ્રાય કરો સિલિકોન એની પ્રક્રિયા કોપર પાવડરની હાજરીમાં 570 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો આપણને મળે છે SiCl2OH2. એનું નામ છે ડાય ક્લોરો સિલેનોલ. શું નામ છે દોસ્તો? ડાય ક્લોરો સિલેનોલ. અને આ ડાય ક્લોરો સિલેનોલનું બહુલીકરણ કરવામાં આવે. બહુલીકરણ કેવી રીતે કરવામાં આવે? તો દોસ્તો આપણી પાસે આ ડાયક્લોરોસિલેનોન મળી, એની અંદર જે તમારે બનાવવાનું શું છે દોસ્તો? તો ડાયક્લોરોસિલેનોન પછી તમારે બનાવવાનું છે સિલિકોનની પ્રક્રિયા. દોસ્તો પહેલા તો CH3Cl સાથે કરવાની છે. આપણે કંઈ ભૂલ ખોટી પ્રક્રિયા કરી છે દોસ્તો. પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીએ તો 2 મોલ્સ ઓફ CH3Cl એની પ્રક્રિયા આપણે કરવાની છે સિલિકોન સાથે કોપર પાવડર અને 570 કેલ્વિન તાપમાને. તો અહીંયા આપણને મળે છે CH3 2SiCl2, આનું નામ છે ડાયક્લોરો સિલેન. અને એની પ્રક્રિયા 2H2O સાથે કરીશું તો CH3 2SiOH2. ડાયમિથાઇલ સિલેનોન જે છે એ પ્રક્રિયા કેવી રીતે કરે? એનું બહુલીકરણ કરવાનું. બહુલીકરણ એટલે પોલિમરાઇઝેશન એવું કહેવામાં આવે. તો આ બે મિથાઇલ સમૂહ આ બંને ચતુષ્ફલકીય રચના ધરાવે છે. તો આવો બીજો એક અણુ સપોઝ એની સાથે જોડાય તો શું થાય? તો રચના તમારે જો બને OH SI CH3 OH અને અહીંયા CH3. જેવું તમે ગરમ કરશો એવો અહીંયાથી OH અને આ H, આ OH અને આ H, આ OH અને આગળનો H, એવી રીતે અહીંનો આ શું જશે H. તો તમને પ્રક્રિયાની અંદર શું મળશે? તો ઓક્સિજન સિલિકોન ઉપર CH3 નીચે CH3 પાછો ઓક્સિજન સિલિકોન CH3 CH3 ઓક્સિજન સિલિકોન CH3 CH3 અને અહીંયા મળશે ઓક્સિજન ડેશ. તો દોસ્તો તમે જોઈ શકો છો આ ઘણી બધી વખત રિપીટ થાય છે. તમે કયો ભાગ પુનરાવર્તિત થાય છે તમે જોઈ શકો છો. CH3SiCl3O આપણે લખી શકીશું CH3 2SiO. હાઉ મચ ટાઈમ્સ? N ટાઈમ્સ. આપણે આની અંદર MCQ કયો છે? તો સિલિકોન્સમાં પુનરાવર્તિત થતો એકમ કયો? તો R2SiO. આ ભાગ પુનરાવર્તિત થાય અને તેમાં બંધ કયો આવેલો હોય છે? તો આપણે દોસ્તો કહી શકીએ SiO SiSiO SiO એ તેની અંદરનો બંધ આવેલો હોય છે. બરાબર. આ સિલિકોન્સનો ઉપયોગ ક્યાં થતો હોય છે? તો સર્જિકલ ઇમ્પ્લાન્ટ્સ એટલે દોસ્તો જ્યારે એક્સિડન્ટ થયો અને હાડકા તૂટી ગયા હોય તો શરીરમાં જે જગ્યા હાડકો તૂટી ગયો ત્યાં આ સિલિકોન્સને બેસાડી દેવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે હાડકું એ શરીરની અંદર ઉત્પન્ન થતું અંગ છે. ક્ષય પણ પામે અને સાથે બનતું પણ જાય. આપણા નાખી એક પ્રકારનું હાડકું જ છે. વધે છે નથી વધતા. આપણે કાપી નાખીએ પાછા વધે પાછા કાપી નાખીએ એટલે તૂટી ગયેલું હાડકું શું થાય? તો અને હાડકા સાથે જોઈન્ટ મારી દીધો હોય તો શું થાય? ધીરે ધીરે હાડકું ભેગું થઈ જાય અને તમને ફરી પાછું જેમ હતા એમ તમે યોગ્ય રીતે ચાલતા દોડતા થઈ જાવ દોસ્તો. બરાબર. ત્યાર પછી કપડાને વોટરપ્રૂફ કરવા માટે ઓઇલ સીટ્સ તરીકે ગ્રીસ તરીકે આ સિલિકોન દોસ્તો ઉપયોગ કરવામાં આવે છે. અને આ તમારો MCQ R2SiO પુનરાવર્તિત થતો એકમ અને SiO SiO એ તેનો શું છે દોસ્તો? બંધ રહેલો હોય છે. અને ઉપયોગ હું તમને ભૂલી ગયો પ્રમાણે તમે દોસ્તો તમારે નોટની અંદર ટેક્સ્ટબુકમાંથી અંડરલાઈન કરી લેજો કે તમને MCQમાં પૂછાઈ શકે. અને સિલિકોન્સની અંદરથી દોસ્તો છેલ્લો ક્વેશ્ચન પૂછાય છે કયો? તો છેલ્લો ક્વેશ્ચન છે દોસ્તો સિલિકેટ વિશેની વાત છે.
तो सिलिकेट में दोस्तों दोस्तों पहले सिलिकेट की बात करें अगर ऑर्थो सिलिकेट तो ऑर्थो सिलिकेट का सूत्र से SiO4-4। अब दोस्तों चतुष्फलकीय रचना हो इसे चतुष्फलकीय रचना के अंदर त्रण ऑक्सीजन एक तल में आवेला हो इसे बीजो ऑक्सीजन के ऊपर में तल में हो इसे अगर बच्चा डॉट पड़ेलो से ये तुम्हारो सिलिकॉन से समझ लो आ सिलिकेट्स ने जो है ऑर्थो सिलिकेट की रचना देगी। त्यार पर बीजो आवे तो दोस्तों डाइसिलिकेट तो डाइसिलिकेट में शू आवे दोस्तों Si2O7-6 तो बारे जितना सिलिकॉन है कितना चतुष्फलक दूर बना तो आ रीते हूँ डाइसिलिकेट में बंधारण दौरी दोस्तों सात ऑक्सीजन बटा अपना 5 आई गए आ छठो ऑक्सीजन आ सातवा ऑक्सीजन आना ऑक्सीजन ऑक्सीजन की वच्चे नहीं पर ऑक्सीजन जो ऊपर ना तल में है तो त्रण ऑक्सीजन जे कर तल में है चौथा ऑक्सीजन एनी वच्चे शू आवेलो है सिलिकॉन एवं समझवानो है तो आ ऑक्सीजन आ बे सिलिकेट समचतुष्फलक वच्चे एक ऑक्सीजन सहयार वच्चे तो डाइसिलिकेट में शू कही सकीशुं आपणे एक ऑक्सीजन परमाणु बे चतुष्फलक वच्चे सहयार वच्चे ज्यारे ऑर्थो सिलिकेट में बधा ऑक्सीजन परमाणु मुक्त अवस्था में है एक पण ऑक्सीजन सहयार नथी। हवे आवे छे दोस्तों रिंग सिलिकेट तो रिंग सिलिकेट नी अंदर दोस्तों आ रीते SiO3 N-2 Ni सामान्य सूत्र छे जहां n बराबर 3 ना गुणाकार में कोई पण संख्या n बराबर 3 6 9 गमे તે તમે મૂકી શકો તો શું થશે દોસ્તો અહીંયા આ તમારું રિંગ સિલિકેટ બની ગયું જો તમને આઈડિયા આવતો હોય તો દરેકમાં એક એક ઓક્સિજન વચ્ચે મૂકી દેવાનું અને ડોટ 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 આજે ડોટ જે છે એ વચ્ચે સિલિકોન છે ચતુષ્ફલકની વચ્ચે આવેલ એક સિલિકોન પરમાણુ તમારે તમે જોશો કે દોસ્તો કોઈ પણ સિલિકેટની અંદર એક ઓક્સિજન પરમાણુ કેવો છે દોસ્તો એક અહીંયા અને બીજો અહીંયા કોઈ પણ એક સિલિકેટ પસંદ કરો તો આપણે કહી શકશું બે ઓક્સિજન પરમાણુ સહિયારા છે દોસ્તો સિલિકેટ્સ એટલે શું તો ખાસ કરીને તમને પૃથ્વીના પોપડાની ઉપરથી મળી આવે છે એ સિલિકેટ્સ એને કહેવામાં આવે છે બરાબર ઓકે હવે તમને શૃંખલા સિલિકેટ વિશે પૂછાય છે એનું પણ સૂત્ર આ છે શૃંખલા સિલિકેટની અંદર શું કરવાનું દોસ્તો તારે તો ઓક્સિજન લેવાના લાઇનમાં એક ઉપર એક નીચે એક ઉપર એક નીચે એક ઉપર એક નીચે તમને આ બંધારણ એટલે દોરું છું કે તમને ક્વેશ્ચન પૂછાય છે કેટલા ઓક્સિજન પરમાણુ સહિયાર છે તો તમે જોઈ શકો છો કોઈ પણ એક ચતુષ્ફલક જો તમે પસંદ કરો તો તેમાં કેટલા ઓક્સિજન પરમાણુ સહિયાર છે એ તમે જોઈ શકો છો કોઈ પણ એક ચતુષ્ફલક પસંદ કરો આ આમ ડેશ પાડીએ બતાવ્યો છું બંને બાજુ શૃંખલા અનંત અંતર સુધી ચાલુ છે તો આ તમે દોસ્તો શું કરો એક ચતુષ્ફલક લઈ લો તો આ એક ઓક્સિજન અને બીજો એક ઓક્સિજન આ બે ઓક્સિજન સહિયાર છે જે આર કોમન આ બે ઓક્સિજન કેવા છે સહિયાર છે તો જેમ રિંગ સિલિકેટમાં બે ઓક્સિજન પરમાણુ એક ચતુષ્ફલકનો સહિયાર એટલે શું એક આ બાજુ જોડેલો હોય એક આ બાજુ જોડેલો એવું જમાવ એક આ બાજુ એક આ બાજુ હવે આપણે દોસ્તો 2 ડાયમેન્શનલ સિલિકેટ 2D દ્વિપરિમાણાત્મક દ્વિપરિમાણ સિલિકેટ દોરવાનું છે તો દ્વિપરિમાણ સિલિકેટ દોરવા માટે શું કરવાનું દોસ્તો તારે એટલે ઓક્સિજન લઈ લેવાનો એક નીચે એક ઉપર એક નીચે એક ઉપર એક નીચે આ તમે આમ જોઈ કરી દો બધાને બરાબર હવે ફરી પાછા 1 2 ઓક્સિજન નીચે 3 અને નીચે 4 અને નીચે 5 અને નીચે 6 અને પાછા જોઈન્ટ કરાવો અને આ જે જગ્યા પડી એમાં એક એક ઓક્સિજન ગયો દોસ્તો આ તમારું શું થઈ ગયું કયો સિલિકેટ થઈ ગયો દોસ્તો દ્વિપરિમાણ સિલિકેટ સિલિકેટ એમાં શું થાય તો ઓક્સિજન પરમાણુ
બરાબર. તો વિડીયો ખાસ ધ્યાનથી જોજો દોસ્તો, અને દરેક વસ્તુને તમારા નોટમાં લખો.